છે, આ લેવલ ઉપર હવે શું કરવું છે, પ્રોફિટ બુક કે પછી નવી પોઝિશન? મારા ખ્યાલથી જે રીતનું ગઈકાલે જ એમાં સારો એવો ઉછાળો આવેલો અને સારા વોલ્યુમ સાથે એમાં કંઈક બ્રેકઆઉટ આવેલો છે, તો મારા ખ્યાલથી આમાં આગળ જતા 28-30 રૂપિયા સુધી જવાની શક્યતા જોઈ રહ્યો છું. ને જ્યારે સપોર્ટ જોવા જાઓ તો મારા ખ્યાલથી દરેક ઘટાડામાં લેણ કરવું જોઈએ અને એક સપોર્ટ તરીકેનો 20-22 જે રેન્જ છે ત્યાં એક સારો એવો સપોર્ટ જોઈ રહ્યો છું. તો મારા ખ્યાલથી આમાં બ્રેકઆઉટ જોતા દરેક ઘટાડે લેવું જોઈએ અને આગળ જતા 28-30 એક ટાર્ગેટ પણ રાખવું જોઈએ. ઓકે રાજ, આપનો શું વ્યૂ રહેશે એલએમબી માટે? એલએમબીમાં અમારું એલએમબી લિમિટેડ પર કાંઈ જ નથી, બટ ઓવરઓલ અમને એલએમબી ફાર્મા જે પેરેન્ટ કંપની છે એના પર અમારો બુલિશ હોય છે. ઓકે, આ સાથે જ રાજ આજના દિવસમાં બીજું એક કાઉન્ટર જોઈએ, ઈગરશી મોટર્સનું. આ કાઉન્ટરની અંદર પણ આપણે જોઈએ તો 200 રૂપિયાના લેવલ પછી આ કાઉન્ટરમાં એક ધારો આપણે એક બાઇંગ ટ્રેન્ડ જોયો હતો. 318 રૂપિયાના લેવલ ઉપર અત્યારે આપણે આ કાઉન્ટરને ટ્રેડ કરતું જોઈ રહ્યા છીએ. લગભગ 6.5-7% જેટલી મજબૂતી અત્યારે આપણને દેખાઈ રહી છે. વોલ્યુમ એટલા બધા જનરેટ નથી થયા, તેમ છતાં એક મોમેન્ટમ જે છે તે ખાસું અહીંયા પોઝિટિવ સાઈડ ઉપર ક્રિએટ થતું દેખાઈ રહ્યું છે. શું વ્યૂ રહેશે આપણો ઈગરશી મોટર્સ માટે? ઈગરશી મોટર્સ ઓવરઓલ અમને ઓટો એન્સિલરી સ્પેસ સારું લાગે છે, કે જેવી રીતે અમે ડિમાન્ડ રિકવરી જોયું છે એના સૌથી પહેલો બેનિફિશિયરી હોય ઓટો એન્સિલરી. તો ગોઈંગ ફોરવર્ડ બી ઓટો એન્સિલરીમાં બહુ બધા એવા સ્ટોક્સ છે, જેવી રીતે ઈગરશી મોટર્સ છે, પ્લસ હજી બી 2-3 સ્ટોક્સ છે, મધરસન સુમી છે, ભારત ફોર્સ છે, એનામાં ડિમાન્ડ ગ્રોથ અને વોલ્યુમ પિકઅપ સારો આવે છે અને એ કારણેથી અમે ઓવરઓલ સેક્ટર પર બુલિશ છીએ. ઓકે, એક બુલિશ વ્યૂ હજી આ કાઉન્ટર પર એમનો જોવા મળી રહ્યો છે. સાથે જ તાજેતરમાં જ હમણાં એક ગેટવે ડિસ્ટ્રિક્ટ પરાગની એક સબસિડરી કંપની સ્નોમેન લોજિસ્ટિકનો અત્યારે આપણે જોઈએ તો એક આઈપીઓ આવ્યો હતો, સારું એવું લિસ્ટિંગ આપણને, માફ કરશો, સારું એવું લિસ્ટિંગ આપણને આ કાઉન્ટરની અંદર આવતા જોવા મળ્યું હતું. સ્નોમેન લોજિસ્ટિકનો એક પ્રીમિયમ સાથે આપણે એક સારું લિસ્ટિંગ જોયું હતું. આજના દિવસમાં આપણો મોમેન્ટમને જોતા હિતેશજી આપનો શું મત રહેશે, સ્નોમેન લોજિસ્ટિક્સ શું કરવું જોઈએ? અમની હિસ્ટ્રી બહુ જ ઓછી છે, 2-4 દિવસ જ થયા છે અને મારા ખ્યાલથી હજી એમાં ટેકનિકલ કોઈ વ્યૂ બનાવી શકાય એવું નથી લાગતું, પણ છતાં પણ મને એવું લાગે છે કે સારું એવું એમાં જે રીતનું આઈપીઓમાં જે રીતનો એનો રિસ્પોન્સ મળ્યો છે એ જોતા લાગે છે કે હજી અબાઉટ 90-92 સુધી જઈ શકે છે, પણ છતાં પણ કોઈ ટેકનિકલ વ્યૂ અત્યારે હજી બનવો જરા મુશ્કેલ લાગે છે. ઓકે, અત્યારે થોડું ટેકનિકલ વ્યૂ આપવું મુશ્કેલ છે, કારણ કે લિસ્ટ થયાના 3 દિવસ પછી જ આપણે આ કાઉન્ટરની અંદર મોમેન્ટમ જે છે તે સતત એક અપસાઇડ તરફનું અહીંયા ક્રિએટ થતું જોઈ રહ્યા છે. સાથે આજના દિવસના જો પ્રેશર સાથેના કાઉન્ટર ઉપર જો વાત કરીએ તો જીએસએફસીનું કાઉન્ટર છે કે જ્યાં આપણને અત્યારે સરાવા વોલ્યુમ સાથે એક સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે, ઓલમોસ્ટ 0.5% સુધીનો ઘટાડો દેખાઈ રહ્યો છે. રાજ, આપનો શું વ્યૂ રહેશે જીએસએફસી માટે થઈને અત્યારે શું કરી શકાય? જીએસએફસીમાં ઓવરઓલ જે સ્ટોરી ચાલે છે કે મેનેજમેન્ટે કીધું છે કે રીસ્ટ્રક્ચરિંગ કરશે. જીએસએફસી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર, જીએસએફસીની જ વાત કરું કે એમાં મેનેજમેન્ટે કીધું છે કે ઓવરઓલ લેટેસ્ટ જે એનાલિસ્ટ મીટ હતી એમાં એ લોકોએ કીધું છે કે ઓવરઓલ રીસ્ટ્રક્ચરિંગ કરે છે અને પ્લસ કેમિકલ બિઝનેસ બી એક અપટર્ન દેખાડે છે, બટ ઓવરઓલ અમારો વ્યૂ એના પર પોઝિટિવ નથી ને આ એના કરતાં અમારા બીજા બી ઓપ્શન સારા છે કેમિકલ સ્પેસમાં, જે રીતે અતુલ લિમિટેડ છે અને ફર્ટિલાઇઝર સ્પેસમાં કોરોમંડળ છે, એ અમને સારા લાગ્યું. ઓકે, અત્યારે આના કરતાં અતુલ અને કોરોમંડળ અમે એક વધારે સારા લાગી રહ્યા છે, ત્યાં અત્યારે એક પોઝિશન તરફનો વ્યૂ રાજ તરફથી મળી રહ્યો છે. ફાર્મા સ્પેસની અંદર જો વાત કરીએ, મિડકેપ ફાર્માની અંદર આજે વિનસ રેમિટીઝ અને નેક્ટર લાઈફ સાયન્સ જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણે હિતેશજી અત્યારે એક મોમેન્ટમ સાથેના પ્લે થતા જોઈ રહ્યા છે. શું મત બની રહ્યો છે વિનસ રેમિટીઝમાં? તો ખાસ કરીને આજે ન્યૂઝ બેઝ આપણે એક મેજર નેગેટિવ સ્ટ્રીક જોઈ રહ્યા છે, આપનો શું મત રહેશે, ટેકનિકલી શું કરવું જોઈએ? પ્યોર ટેકનિકલની વાત કરીએ તો 300 રૂપિયા ઉપર એમાં બ્રેકઆઉટ આવેલો અને ઉપરમાં 380 જેવો થયેલો, અત્યારે 335-340 જેવો ભાવ છે. તો એમાં જે રીતના સમાચાર આવ્યા છે તો બની શકે છે કે સારા અત્યારે જે રીતનો ઘટાડો આવ્યો છે વોલ્યુમ સાથે તો હજી પણ કદાચ નીચે જાય, પણ 300 ઉપર બ્રેકઆઉટ આવેલો છે ત્યાં કદાચ જો સમાચારમાં કોઈ જાતનું રિલીફ મળે તો કદાચ 300 આગળ સપોર્ટ લઈ અને અટકી જાય. બાકી અત્યારે મને એવું લાગે છે કે જે રીતના સમાચાર આવ્યા છે તો નવેસરથી કોઈ એમાં લેવાલી કરવાનું
હું સજેશન નહીં આપું. અને નેક્ટર લાઈફ સાયન્સનો સવાલ છે, ત્યાં મારા હિસાબે એમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવ્યું છે અને મારા ખ્યાલથી ઓલ ટાઈમ હાઈની પાસે આવી ગયું છે કે એની ઉપર જ ગયું છે. 42 રૂપિયા ઉપર એનો બ્રેકઆઉટ પોઈન્ટ હતો, એની ઉપર ચાલ્યું છે. એટલે હવે અત્યારે 38 ને 40 નો સારો સપોર્ટ સમજીને રાખવો જોઈએ. અને આમાં મારા ખ્યાલથી નવેસરથી પણ લેણ કરી શકાય. અને આગળ જતા મારું ટાર્ગેટ એમાં આવે છે 54 રૂપિયાનું અને લાંબા ગાળાનું 78 રૂપિયાનું આવે છે. એટલે આમાં રોકાણ કરવી ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે પણ રોકાણ કરી શકાય. ઓકે, એક ટૂંકા અને લાંબા ગાળા માટે થઈને નેક્ટર લાઈફ સાયન્સની અંદર અત્યારે રોકાણ કરી શકાય તેવી જગ્યા હિતેશજી જોઈ રહ્યા છે. જ્યારે વિનસ રેમિટીઝમાં હજુ એક ડાઉનસાઇડ અહીંથી દેખાઈ શકે તેમ છે અને 300ની પાસે જ્યાં તેને એક બ્રેકઆઉટ આપ્યું હતું ત્યાં કદાચ એક સપોર્ટ મળે એવી સંભાવના અત્યારે જોઈ રહ્યા છે. આ સાથે ઝાયડસ વેલનેસનું કાઉન્ટર એક જોઈએ ફાર્મા સ્પેસમાંથી જ, કે જેમાં આપણે ગઈકાલે ઘણી સારી મુમેન્ટમ જોઈ હતી. ફંડામેન્ટલ ન્યૂઝ બેઝ આ કાઉન્ટરમાં આપણે મુવમેન્ટ આવતા જોઈ હતી. રાજ, આપનો શું મત બનશે? અત્યારે આ લેવલ ઉપર એમાં એક પોઝિશન બનાવવાની જગ્યા કરી અત્યારે જોઈએ તો 700ની આસપાસ આ કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે, ઓલમોસ્ટ 2.5% વધી ચૂક્યું છે અત્યારે. ઝાયડસ વેલનેસમાં અમે આમ જોઈએ તો એ એક આમ કન્ઝ્યુમર કંપની તરીકે અમે જોઈએ છે એને, કારણ કે એમાં જે બી પ્રોડક્ટ છે એ મોસ્ટ ઓફ કન્ઝ્યુમર કંપની છે જે બનાવે છે એ પ્રોડક્ટ છે. તો એનામાં ઝાયડસ વેલનેસ કરતાં અમે બીજી કન્ઝ્યુમર કંપની સારી લાગે છે એમાં, તો ઝાયડસ વેલનેસ પર અમારો વ્યૂ નથી. ઓકે, આ સાથે જ હિતેશ શેઠ આપણી સાથે જોડાયેલા છે. હિતેશજી, આપની પસંદના મિડકેપ કાઉન્ટર્સ કયા છે જ્યાં આપ મિડકેપ પિક્સ તરીકે કહેશો? આજના મારા મિડકેપના ટોપિક્સમાં આવે છે એક રેમન્ડ, જેમાં એક સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે અને બહુ સારા વોલ્યુમ સાથે આવ્યું છે. તો મારા ખ્યાલથી 460 રૂપિયાનો એક સારો સપોર્ટ જોઈ રહ્યો છું અને એના સ્ટોપલોસે આમાં લેણ કરવું જોઈએ. અને અત્યારે ચાલુ ભાવે પણ કરાય અને ત્યારે ઘટાડે પણ કરવું જોઈએ. અને મારો એમના ટાર્ગેટ રહેશે 600 રૂપિયાનો, જે મને એમ લાગે છે કે 7 થી 10 દિવસની અંદરમાં આવી શકે છે. બીજો એક જે મિડકેપ ફાર્મા પીક છે, જે એલ્ડર ફાર્મા, જેમાં એક સારું ફોર્મેશન બની રહ્યું છે અને 210-212 ની આસપાસનો ભાવ છે. એમાં 202 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો જોઈએ. એમાં સારો સપોર્ટ પણ જોઈ રહ્યો છું, એટલે દરેક ઘટાડે એમાં લેણ કરાય. અને એનું પહેલું ટાર્ગેટ મારું 240 રૂપિયાનું રહેશે, જે મને લાગે છે કે 7 થી 10 દિવસની અંદર આવી શકે છે. અને ત્રીજો છે ફ્યુચર રિટેલ FRL, જેમાં 122 રૂપિયાની આસપાસમાં બહુ સારો સપોર્ટ જોઈ રહ્યો છું, એટલે દરેક ઘટાડે એમાં લેણ કરી શકાય, ચાલુ ભાવે પણ કરી શકાય. અને આગળ જતા 145 રૂપિયાનો ટાર્ગેટ જોઈ રહ્યો છું, જે 7 થી 10 દિવસની અંદર આવી શકે છે. એટલે આ 3 સ્ટોક્સ મારા ટોપ પિક્સ તરીકે રહેશે. 3 કાઉન્ટર અત્યારે આપણને હિતેશજીના ટોપિક તરીકે મળી રહ્યા છે, જેમાં રેમન્ડમાં અત્યારે હાલના મરજાર ભાવ પર ખરીદવાની સલાહ છે. 460ના સ્ટોપ લોસ સાથે થઈને તેમાં 600ના ટાર્ગેટ માટે પોઝિશન બનાવી શકાય છે. બીજું કાઉન્ટર એલ્ડર ફાર્મા છે, કે જેમાં 202ના સ્ટોપ લોસ સાથે થઈને 240ના ટાર્ગેટ માટે પોઝિશન છે. અને ફ્યુચર રિટેલનું કાઉન્ટર છે, કે જ્યાં 122ના સ્ટોપ લોસ સાથે થઈને 145ના ટાર્ગેટ માટે પોઝિશન બનાવી શકાય તેમ છે. અને 7 થી 10 દિવસનો એક પોઝિશન, એટલે કે 7 થી 10 ટ્રેડિંગ સેશન માટે થઈને તમે આ કાઉન્ટર્સની અંદર પોઝિશન બનાવી શકો તેમ છો. હિતેશજી, આ ઉપરાંત આજના દિવસમાં જે રીતના આપણે આખો ટ્રેન્ડ જોયો છે, માસ્ટેકનું કાઉન્ટર આપણે જોયો, તો એમાં આપ જે આપણને એક પ્રકારનો જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે તેને જોતા આપ શું કહેશો? આ લેવલ ઉપર શું કરવું જોઈએ હવે? એમાં 250 ઉપર બ્રેકઆઉટ અને એક સારું મોમેન્ટમ આવેલું છે, છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યું છે. આગળ જતા 320 રૂપિયા સુધી જવાની શક્યતા છે, પણ મને એમ લાગે છે કે 320ની આસપાસમાં આવે તો એક વખત નફો બુક કરી લેવો જોઈએ એવું મારું માનવું છે. અને ઘટાડામાં જો કરેક્શન આવે તો 250-60ની આસપાસમાં નવેસરથી લેણ કરી શકાય. ઓકે, એટલે માસ્ટેકના કાઉન્ટરની અંદર અત્યારે એક સારું બ્રેકઆઉટ જોયું છે, ત્યારબાદ હજી અહીંથી ઉપરની સાઈડના લેવલ અહીંથી દેખાઈ શકે તેમ છે. જેમની પાસે છે તેઓ આ લેવલ ઉપર હજુ હોલ્ડ કરી શકે છે, ઉપરના લેવલ ઉપર એક પ્રોફિટ બુક કરી શકાય તેવી સંભાવના અત્યારે હિતેશજી જોઈ રહ્યા છે. આ ઉપરાંત જો બીજા કાઉન્ટર્સ ઉપર એક વખત નજર કરીએ તો વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર જોઈએ આપણે. હિતેશજી, શું કહેશો આપ આ કાઉન્ટરની અંદર કયા પ્રકારની ટ્રેન્ડ લાઇન દેખાઈ રહી છે આપને અત્યારે? કયો સ્ટોક કયો? વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ, વિડીયોકોન મારા ખાતે હજી પાર્ટિસિપેટ નથી કર્યું,
અત્યારે જે રીતનો તેજીનો જુવાળ ચાલ્યો છે એમાં હજી પાર્ટિસિપેટ નથી કર્યું, પણ એમનો 162 ને 165 ની આસપાસનો એક સપોર્ટ છે, તો ત્યાં કદાચ કોઈને સામે સામનો કરીને જો લેણ કરવું હોય અને જો એમાં કોઈ એવા ડેવલપમેન્ટ આવે તો એમાં પિકઅપ આવી શકે છે. પણ મને જોતા એ ઉપર લાગે છે 180-182 પાસે એક રેઝિસ્ટન્સ પણ જોઈ રહ્યો છું. એટલે હમણાં એક રેન્જ બાઉન્ડ છે કે 160 અને 180 ની રેન્જ છે, 80 ની ઉપર ચાલે તો એમાં નવેસરથી એક મોમેન્ટમ આવી શકે છે. પણ ફિલહાલ મને એમ લાગે છે કે ઘટાડામાં લેણ કરવું અત્યારે ચાલુ ભાવે ન કરવું જોઈએ, પણ ઘટાડામાં 162 નો સપોર્ટ સમજી અને જ્યાં પણ એની નજીક આવે ત્યારે એમાં લેણ કરી શકાય. ઓકે, ઘટાડા ઉપર તેમાં લેણ કરી શકાય તેમ છે. આ સાથે જ રાજ આપણે મિડકેપ આઈટી કાઉન્ટર્સ ઉપર જો નજર કરીએ તો પોલારિસનું કાઉન્ટર આજે એક સારી મજબૂતીમાં દેખાઈ રહ્યું છે. લગભગ 4.5% જેટલી મજબૂતી આપણે પોલારિસમાં જોઈ રહ્યા છે. હેક્ઝાવેરના કાઉન્ટરની અંદર જોઈએ તો 18% મજબૂતી સાથેનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. કેપીઆઈટીમાં ઓલમોસ્ટ 0.25% મજબૂતી સાથેનો એક કારોબાર થતો આપણે અહીંયા જોઈ રહ્યા છે. શું લાગી રહ્યું છે આપણે અત્યારે મિડકેપ આઈટીની અંદર કોઈ પોઝિશન બનાવવા માટેની જગ્યા દેખાઈ રહી છે કે અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ? મિડકેપ આઈટી પર ઓવરઓલ અમારો સેક્ટર વ્યૂ બુલિશ છે. મિડકેપ આઈટીમાં અમને 3-4 ફંડામેન્ટલ ફેક્ટર્સ છે જે ઓવરઓલ આગળની બી તેજી લાગે છે. એમાં પહેલું છે કે યુએસમાં આપણે જોઈએ છે કે રિકવરી બહુ સ્ટ્રોંગ થાય છે. રિસન્ટ ફેડના જે ઇવેન્ટ બી આવે છે કે ન્યૂઝ આવે છે કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરી શકે છે, એ બી દેખાડે છે કે ઇકોનોમી સ્ટેબલ પેસથી વધે છે યુએસમાં. સેકન્ડલી, રૂપી જે ડેપ્રિશિએટ થયું છે અરાઉન્ડ 61-62 લેવલ પર ચાલે છે, એનો બી ફાયદો આપણે હજી બી જોતા રહીશું આગળ બી એમના પ્રોફિટેબિલિટી પર. અને થર્ડલી આપણે જોઈએ ફંડામેન્ટલ વેલ્યુએશન પ્લસ ઓવરઓલ ફંડામેન્ટલ મેટ્રિક્સમાં તો આઈટી કંપની જે છે એ બહુ સારા મેટ્રિક્સ છે ઓવરઓલ બેસિસ પર. તો આ 3 કારણોથી અમને મિડકેપ આઈટી હજી બી લાગે છે કે આઉટ પરફોર્મ કરશે માર્કેટને. ને એનામાં અમારા ટોપિક્સ છે, માઇન્ટ્રી અમને સારું લાગે છે, પર્સિસ્ટન્ટ સારું લાગે છે. ઓકે, મિડકેપ આઈટીમાં અત્યારે માઇન્ટ્રી અને બીજું પર્સિસ્ટન્ટ સિસ્ટમ જે છે તે અત્યારે વધારે સારા લાગી રહ્યા છે અને ઓવરઓલ આઉટલુક આ સેગમેન્ટ ઉપર જ એક બુલિશ દેખાઈ રહ્યો છે. ત્યારે જે હિતેશજી, આપના કોઈ ડિસ્ક્લોઝર? મારા જે સ્ટોક્સ ટોપિક્સ આપેલા છે મારા ક્લાયન્ટોને રેકમેન્ડ કરેલા છે. જીતેશજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. અને ત્યારે જ એડલવાઇઝ સિક્યોરિટીઝના રાજગલ આપણી સાથે જોડાયેલા રહેશે. જાણીશું તેમની પસંદના સ્ટોક કયા છે તેના વિશે, પરંતુ એ પહેલાં લઈશું એક બ્રેક.